એક તરફ વડાપ્રધાન મોદી પોતાના મંચ પરથી ગરીબોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકા મકાન આપવાની વાત કરે છે પરંતુ નીચલા લેવલે કિન્નાખોરી અને સરકારી તંત્રની લાલિયાવાડીના કારણે ઘણા ગરીબો સાથે અન્યાય પણ થઈ રહ્યો છે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ખેડાના ઠાસરા તાલુકાના રતનજી મુવાડા તેમના તાબેના મીઠાપુર ગામે કે જ્યાં આવો જાણીએ આ સમગ્ર મામલો શું છે ઠાસરા તાલુકા પંચાયતની કચેરીની બહાર હાથમાં કાગળું લઈ અને ઊભા રહેલા આ છે મીઠાપુર ગામના અઢાર તે અરજદારો કે જેમણે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાકા મકાન માટે અરજી તો કરી પરંતુ લાભ ન મળ્યો જ્યારે આ અરજદારોમાંથી એક પણને મકાનનો લાભ ન મળ્યો ત્યારે તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમની અરજી ના મંજૂર કરી દેવામાં આવી આ અરજદારોમાં કેટલીક મહિલાઓ પણ છે જે વિધવા છે તેના સહિત તમામ અરજદારો કાચા મકાનમાં રહે છે છે અને ગરીબ પરિવારમાંથી આવે છે સવાલ એ છે કે તેઓ બધી રીતે યોગ્ય હતા તો તેમને પાકા મકાનના લાભથી વંચિત રાખવાની ગોલમાલ થઈ કઈ રીતે અરજદારૂનો આરોપ છે કે ગામના જ તલાટી સરપંચ અને કારકુન દ્વારા સ્થળ તપાસ કર્યા વગર અરજદારૂની અરજીઓ રદ કરી નાખી અમારું આવાસમાં નામ નહીં આવ્યું અને તલાટી એ તપાસ કર્યા વગર પાકા મકાન છે એવું લખી એને આપી દીધું છે એ માટે અમને આવાસ મળે તે માટે અમે અહીંયા તાલુકા પંચાયતે આવ્યા છીએ આ ગામની અંદર લગભગ અરહર જેટલા લાભાર્થીઓ બાકી રહી ગયા છે અહીંયાં તો ત આ ધાબાવાળું મકાન છે એવું લખીને આપી દીધું છે એટલે અમને આવાસ મળ્યું નથી અને ગરીબ માણસને આવાસ મળે એ યોગ્ય છે સાહેબ અમારો આવાસ મંજૂર નહીં થયું કાચું મકાન હમારા નાના નાના છોકરો અમે કહી રહીએ તલાટી સાહેબે હતે પાકું ઈંટોનું લખી દીધું હતું એટલે પછી અમે બધા અહીંયા આવ્યા મીઠાપુર ગામના અઢાર લાભાર્થીઓના નામો પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદીમાંથી કમી કરી દેવામાં આવ્યા છે જેથી સાચા લાભાર્થીઓ આવાસના લાભથી વંચિત રહી ગયા હોવાનો આક્ષેપ કરાયો છે અઢાર લાભાર્થીઓ એવા છે કે જેના કાચા માટીનો ઝૂંપડો છે નો નાનો છોકરો છે ઘરમાં દિવ્યાંગ વ્યક્તિઓ છે એ લાભાર્થીઓને શ્રી સ્થળ ઉપર જયા સિવાય એમને એમ યાદી કારકુરના કહેવાથી યાદીની અંદર પાકા મકાન ધારણ કરે છે એવી યાદી તાલુકા કક્ષાએ આપેલ અને તાલુકા કક્ષાના અધિકારી શ્રીએ એ યાદી ડીલેટ મારી જિલ્લા કક્ષાએ પહોંચાડેલ છે એટલે અઢારે અઢાર લાભાર્થીઓ પ્રધાનમંત્રી આવાસથી વંચિત રહેલા છે જે ખરેખર એને આવાસ મંજૂર કરવો જોઈએ એ મારી માગણી છે લાભાર્થીઓની માંગ છે કે ત્વરિત તપાસ કરાવી રદ થયેલા મકાનો મંજૂર નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે શીતલ ભટ્ટ જીએસટીવી ખેડ